થેન્ક યુ. ચાલો ત્યાર પછીનો વ્યાકરણ વિભાગનો છેલ્લો પ્રશ્ન હોય છે 52મો પ્રશ્ન. એમાં તમારે અનુષ્ટુપ છંદનું ઉદાહરણ લખવા, સોરી અનુષ્ટુપ છંદનું બંધારણ લખવાનું છે. તો અનુષ્ટુપ છંદનું બંધારણ શું થાય? આઠ આઠ અક્ષરો ના ચાર ચરણ, આ એનું બંધારણ છે. આઠ આઠ અક્ષરોના ચાર ચરણ, પહેલું અને ત્રીજા ચરણના અનુક્રમે પાંચ છ સાત અક્ષરો યગણ ના હશે. યગણના હશે એટલે ત્યાર પછી બીજું અને ચોથા બે અને ચાર ચરણ ના અનુક્રમે પાંચ છ અને સાત અક્ષરો જગણના હશે. જગણના હશે. હવે ય એટલે શું થાય? તો આપણને ખબર છે યમાતા એટલે શું થાય? લઘુ ગુરુ ગુરુ. પછી જ એટલે જ ભા ન, તો જ એટલે લઘુ ગુરુ ગુરુ. જ ભા સોરી લઘુ ગુરુ લઘુ એવી રીતે થશે. જ ભા ન લઘુ ગુરુ લઘુ. સમજાય છે? તો આ અનુષ્ટુપ છંદનું બંધારણ છે. આઠ અક્ષરના ચાર ચરણ હશે. આઠ આઠ અક્ષરના ચાર ચરણ, પહેલા અને ત્રીજા ચરણ, પહેલું ચરણ અને ત્રીજા ચરણના અક્ષર નંબર પાંચ છ સાત અક્ષરો છે એ યગણ ધરાવતા હશે. યગણ એટલે યમાતા લઘુ ગુરુ ગુરુ. એવી જ રીતે બીજું અને ચોથા ચરણના અનુક્રમે પાંચ છ અને સાત નંબરના અક્ષરો હશે એ જગણ ધરાવતા હશે. આ એની ઓળખ ચિહ્નો છે. અને એ જગણ એટલે જ ભાન એટલે કે લઘુ ગુરુ અને લઘુ જ ભાન.